રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તારમાં આવેલા માંડા ડુંગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની સાત વર્ષીય બાળકીનું પાડોશમાં રહેલા શખ્સે અપહરણ કર્યું જે અંગે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી જોકે ગોંડલ ખાતે આવેલા આશાપુરા ચોકડી ખાતે અપહરણ કરતા પાડોશી શખ્સ બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો જ્યાં જાગૃત નાગરિકો દ્વારા મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો અને એકસો એક્યાસીની ટીમ દ્વારા આ બાળકીને ગોંડલ શહેર પોલીસને સોંપવામાં આવી હતી ત્યારે હાલ આ પોલીસ દ્વારા બાળકીનું મેડિકલ સહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટ માંડા ડુંગર વિસ્તારમાં આવેલ જે પરપ્રાંતિય પરિવાર અહીંયા રહ્યો છે અને તેની જે બાળકી છે સાત વર્ષની તે સવારના સા અગિયાર વાગ્યાના અરસામાં અહીંયા જે બાજુમાં જ રહેતો પરપ્રાંતિય વ્યક્તિ છે તે લઈને ફરાર થયો હતો હાલ એ પ્રમાણે સમાચાર મળી રહે છે કે બાળકી છે જે રેશમ નામ છે સાત વર્ષની તે આ ઘરમાં જ કહી શકાય બાળકી રહેતી હતી તેમનો પરિવાર રહેતો હતો અને સવારના અગિયાર વર્ષ વાગ્યાના અરસામાં અહીંયા બાજુમાં રહેતો જે શખ્સ છે તે બાળકીને લઈને ફરાર થયો હતો ને હાલ બાળકી છે તે સલામત રીતે કહી શકાય ગોંડોલ શહેરમાં મળી આવે છે ને એકસો એક્યાસીની ટીમ દ્વારા ગોંડલ શહેર પોલીસને બાળકી સોંપવામાં આવી છે જે આરોપી જે કહી શકાય જે બાળકીને લઈને ફરાર થનાર વ્યક્તિ છે તે આજ તેના એટલે કે બાળકીના બાજુના જ ઘરમાં તે રહેતો હતો અને સવારના અરસામાં તે આરોપી છે તે આ ઘરમાં અહીંયાથી જ કહી શકાય આજ ઘટના સ્થળે ત્યાંથી જ લઈને ફરાર થયો હતો હાલ પોલીસે બાળકીને શોધી કાઢી છે ત્યારબાદ હવે જે આરોપી છે એટલે કે જે વ્યક્તિ બાળકીને લઈને ગયો હતો તે બાળકીને છોડીને કઈ દિશામાં ગયો છે કેટલા વાગે બાળકીને કઈ જગ્યાએ છોડી છે તમામ